नमस्ते विद्यार्थी मित्रों, धोरण छ ने आपणो सब्जेक्ट छे विज्ञान टेक्नोलॉजी। विज्ञान टेक्नोलॉजी विद्यार्थी मित्रों एवो सब्जेक्ट छे के रोज बरोज तमने कंईक नवू कंईक अलग डिफरंट आपणने शीखवा मळे छे। जो एना पाछळ आपणे थोड़ूक रस लईए, थोड़ूक आपणने विषयमां इंटरेस्ट पड़े, एमां थोड़ूक संशोधन करिए तो कंईक ने कंईक, कारण के जे प्राचीन समय में जे चालतुं हतुं एनाथी अत्यारे आधुनिक युगनी वात करिए विद्यार्थी मित्रों तो रोजबरोज नवं परिवर्तन थतुं आ विषय आपणे जोई शकीए छीए। पाठनुं नाम छे आपणो पाठ छे 10 गति अने अंतरनुं मापन। हवे आपणने एवुं थाय के गति कोने कहेवाय, तो गति एने कहेवाय के एक जग्याएथी बीजी जग्याए आपणे जवुं, કોઈપણ સાધનની અંદર એને આપણે શું કહેવાય, ગતિ કરી કહેવાય। આપણે પ્રાચીન સમયથી હડપ્પા સંસ્કૃતિની વાત કરીએ તો જે હડપ્પા સંસ્કૃતિના લોકો પણ એ જ્યારે ગતિ કરતા હતા ત્યારે અમુક જે બળદગાડા હતા પ્રાણીઓથી ચાલતા, 19મી સદીની વાત કરીએ, હડપ્પા સંસ્કૃતિ જ્યારે આપણી વિકાસ પામી હતી ત્યારે પરિવહન માટે પશુ શક્તિનો ઉપયોગ કરવામાં આવતો। પશુ શક્તિ એટલે તમને એમ થાય કે શું, તો બળદગાડા, ઘોડાગાડી અથવા તો ઘોડા, બરાબર, હાથીઓ। તમને ખબર છે કે પહેલાંના રાજા મહારાજા એક જગ્યાએથી જવા ઘોડા અને હાથીઓનો ઉપયોગ કરતા। આમ 19મી સદી એટલે કે હડપ્પા સંસ્કૃતિની વાત કરીએ તો એ સમયે આ પશુ શક્તિ એ ખૂબ જ વિકસિત હતી, બરાબર। આમ જોઈએ તો વિશ્વ આખું જ્યારે પહેલાં આવું કોઈ માપન કરતું, ગતિ કે એના અંતર વિશેનું માપન કરતું, ત્યારે એને ફૂટ એકમમાં માપવામાં આવતું। એ સમયમાં જ્યારે રોમમાં રોમવાસી લોકો હતા, એ રોમવાસી ગતિના માપન માટે અથવા તો અંતરના માપન માટે પગલાંનો ઉપયોગ કરતા, જે રોમના લોકો છે એની વાત કરવામાં આવી છે, એ પગલાંનો ઉપયોગ કરતા, ખ્યાલ આવી ગયો। હવે ઈસવીસન 1790ની વાત કરીએ તો ફ્રેન્ચમાં, જે ફ્રેન્ચ છે એના 1790ની સાલ, યાદ રાખજો, એમણે મેટ્રિક પદ્ધતિનો ઉપયોગ કરેલો હતો, બરાબર, એમણે મેટ્રિક પદ્ધતિ વિકસાવી હતી। તમને પ્રશ્ન પૂછાય કે આ મેટ્રિક પદ્ધતિ ક્યારે અને ક્યાં વિકસાવવામાં આવી હતી, તો આ મેટ્રિક પદ્ધતિ 1790 અને ફ્રેન્ચની અંદર, બરાબર, અને રોમના લોકો જે રોમવાસી હતા એના માપન માટે એ પગલાંનો ઉપયોગ કરતા, પગલાં ભરીને, બરાબર, ક્યારે, તો 19મી સદીની વાત કરેલી છે, 19મી સદીમાં। હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તમે કદાચ પહેલાંના સમયમાં તમને ગજ એવો શબ્દ કદાચ સાંભળ્યો હોય, એક ગજ, બે ગજ, ત્રણ ગજ, તો આ ગજ કોને કહેવાય, તો ફેલાયેલી ભુજા, ભુજા એટલે કે આપણા હાથ, આ ફેલાયેલી જે ભુજા છે એમના છેડાથી પોતાના ખભા સુધીનો, છેડાથી છે ખભા સુધીનો જે ભાગ છે સુધીનું માપન છે એને શું કહેવાય, ગજ। યાદ રાખજો, ગજ કયો શબ્દનો ઉપયોગ કરેલો છે, ગજનો, ફેલાયેલી ભુજાના છેડાથી છેક ખભા સુધીના માપનને એક ગજ કહેવાય, બરાબર, ખ્યાલ આવી ગયો તમને। તમે કદાચ અત્યારે હાલની આધુનિક પદ્ધતિમાં ક્યુબિટ એવો એકમ, ક્યુબિટ એવું નામ કદાચ સાંભળ્યું હોય, તો કોણીથી આંગળી સુધીનું જે છેડાનું માપન છે, કોણીથી આંગળી સુધીનું એને શું કહેવાય, ક્યુબિટ। યાદ રાખવા જેવા શબ્દો છે। ફરીથી ગજની વાત કરીએ તો ફેલાયેલી ભુજાના છેડાથી ખભા સુધીના માપનને શું કહેવાય, ગજ કહેવાય, અને ક્યુબિટ કોને કહેવાય, કોણીથી આંગળી સુધીના જે છેડાનો ભાગ છે એના માપને આપણે ક્યુબિટ કહીએ છીએ। હવે આ બધું જ થયું માપનની વાત, માપન કરવા માટે તમને ખબર હોય તો આપણે ઘણીવાર હાથની આંગળીઓ કે પછી વેંતનો ઉપયોગ પણ કરતા હોઈએ છીએ, પગલાંનો ઉપયોગ પણ કરતા હોઈએ છીએ, તો માપન કોને કહેવાય, તો આપણે અજ્ઞાત જથ્થો હોય
એને આપણે અજ્ઞાત એટલે કે જેના વિશે આપણે જાણતા નથી, કોઈ વસ્તુ કેટલા અંતરની છે, બરાબર, કેટલી મીટર, કેટલી એની લંબાઈ છે, કેટલી પહોળાઈ છે, આપણે નથી જાણતા. અને એના વિશે આપણે જાણતા થઈએ તો એ શું કર્યું કહેવાય? એનું માપન કર્યું કહેવાય, બરાબર. એટલે કે અજ્ઞાત જથ્થામાંથી જ્ઞાત જથ્થા સાથે સરખામણી કરવી એને માપન કર્યું કહેવાય. તો આપણો પાઠ છે ગતિ અને અંતરનું માપન. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો ગતિ, ગતિ પણ ઘણા બધા પ્રકારની હોય. તમને એવું થાય કે એવી કેવી ગતિ? તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ગતિની, તો સુરેખ ગતિ, બરાબર. સુરેખ ગતિ કોને કહેવાય? સુરેખ એટલે કે સરળ, અને સુ એટલે કે સીધી, અને રેખ એટલે રેખા. સીધી રેખામાં જે ગતિ કરતી હોય એને સુરેખ ગતિ કહેવાય. હવે આપણે સામાન્ય રીતે લઈ શકીએ તો રોડ ઉપર ચાલતી એક સીધા રસ્તે ચાલતી ગાડી, એની ગતિને આપણે શું કહી શકીએ? સુરેખ ગતિ. તમને થોડાક ઉદાહરણ દ્વારા આપણે ગતિ પણ ઓળખવાની હોય છે અને કેટલાક ગતિના ઉદાહરણ પણ આપવાના હોય છે. બંદૂકમાંથી છૂટેલી ગોળી, તમે જુઓ કે બંદૂકમાંથી છૂટેલી ગોળી કોઈ દિવસ આડી અવળી જાય નહીં. તમારું જેમ નિશાન હોય એમ જ આ બંદૂકમાંથી ગોળી નીકળતી હોય છે, બરાબર. તો આ બધા જ સુરેખ ગતિના ઉદાહરણ છે, બરાબર. ઉપરથી ફેંકેલો કોઈ દડો, ધારો કે ધાબા ઉપર ચડ્યા હોય ને દડો, તો એ પણ એક સીધી જ રેખામાં ગતિ કરે છે. તો આ થયા સુરેખ ગતિના ઉદાહરણ. અને સુરેખ ગતિની વ્યાખ્યા શું? કે જે સીધી રેખામાં ગતિ કરતી હોય એને આપણે સુરેખ ગતિ કહીએ છીએ, બરાબર. બીજો ગતિનો પ્રકાર જોઈએ તો આવર્ત ગતિ. આવર્ત ગતિ કોને કહેવાય? તો નિયત સમયગાળામાં, સમયગાળો કેવો છે? આપણો નિયત. અને એ જ ગતિનું પુનરાવર્તન થતું હોય તેને આવર્ત ગતિ કહીએ છીએ. તમને એવું થાય કે એવી કેવી ગતિ? તો સોય. તમે દરજીનું મશીન જોયું હોય કપડાં સીવવાનું, તો સોય તમે જોઈ શકો છો અમુક નિશ્ચિત અંતરના અંતરે જ એની ગતિનું પુનરાવર્તન કરે છે. ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે, સિલાઈ કામ જ્યારે થતું હોય ત્યારે. તો આ સોયની ગતિ કઈ ગતિ કહી શકાય? આવર્ત ગતિ. બીજું આપણે ઉદાહરણ લઈએ તો ઘડિયાળનું લોલક, એ પણ એક નિશ્ચિત અંતરે જ શું કરે છે? ગતિ કરે છે, એની ગતિનું પુનરાવર્તન કરે છે. આવર્ત ગતિ એને પણ કહી શકાય, બરાબર. તો નિશ્ચિત સમયમાં જે ગતિ કરતું હોય એને આવર્ત ગતિ કહેવાય. આમ તો ગતિના બીજા એવા ઘણા પ્રકાર છે, જેમ કે આંદોલિત ગતિ. હવે આપણને એમ થાય કે આંદોલિત ગતિ કોને કહેવાય? તો એ આવર્ત ગતિની જેમ જ, પણ એમાં કોઈ સમયગાળો નિશ્ચિત ન હોય, ફરી ફરી એ ગતિનું પુનરાવર્તન થતું હોય. તો આ ઘડિયાળના લોલકની ગતિને આંદોલિત ગતિ કહી શકાય. હિંચકાની ગતિ, બરાબર, આંદોલિત ગતિ કહેવાય. કારણ કે હિંચકો પણ આંદોલન કરે છે, આમને આમ, આમને આમ, બરાબર. તો એની ગતિને ઝૂલતા પારણાની ગતિ, એ પણ આંદોલિત ગતિ છે, બરાબર. તો આમ તો ગતિના ઘણા. બીજે જોઈએ તો વર્તુળાકાર ગતિ. વર્તુળાકાર ગતિને આપણે બીજા નામે ચક્રીય ગતિ પણ કહી શકીએ છીએ, બરાબર. પંખાની ગતિ, વર્તુળાકાર ગતિ, જે ગોળ ગતિ કરતું હોય, અને આપણા ઘડિયાળના કાંટાની ગતિ નિશ્ચિત બિંદુથી, કારણ કે કાંટો પણ એક નિશ્ચિત બિંદુમાં હોય છે, એમ પંખાને પણ નિશ્ચિત બિંદુમાં એ અમુક જે ક્ષમતા હોય ત્યાં સુધી એની ગતિ હોય એને શું કહેવાય? વર્તુળાકાર ગતિ કે ચક્રીય ગતિ. આપણે ગતિના વિવિધ પ્રકાર જોયા. હવે આપણે જોઈએ એક સ્થાનથી બીજા સ્થાને જવા માટે પરિવહનના, પરિવહન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટેનું જે સાધન છે એના વિવિધ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે બસ, ગાડી, સ્કૂટર, સાયકલ, બળદગાડું, ઘણા બધા વાહનો છે કે જેનો ઉપયોગ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કરીએ છીએ, બરાબર. તો આવા જે પરિવહનના સાધનો છે આપણને શું કરાવે છે? ગતિ, બરાબર. પ્રાચીન કાળમાં એટલે કે જૂના સમયની વાત કરેલી છે. પ્રાચીન કાળના લોકો પગલાની લંબાઈ, કેટલા પગલા, આટલા કદમ આગળ જઈશું, ડાબી બાજુ વળીશું, એવા પગલાની લંબાઈ, આંગળીઓની લંબાઈ, એક પગલાનું અંતર, વેઢ,
बराबर हाथनी लंबाई वगैरेनो उपयोग ए मापनना एकम स्वरूपे करता। पण विद्यार्थी मित्रों एनाथी आपणने चोक्कस मापन मळतुं नथी, तो तमने एवुं थाय केम ना मळे? तो हवे तमने एवुं कह्युं कि नाना बाळक पासे जो आपणे डगला भरावीए एमना पगला, तो एमना पगला बहु ज नाना होय अने कोई हाइटमां ऊंचो व्यक्ति होय अने एने जो कोई वस्तुनुं मापन करवानुं कह्युं होय तो एना पगला बहु ज लांबा होय અને એના કારણે આપણને કોઈ પણ વસ્તુનું ચોક્કસ માપન મળી શકે નહીં, તો ઘણી બધી મૂંઝવણો ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થતી હતી આવી રીતે વસ્તુનું માપન માટે। એટલે કોઈ ચોક્કસ પદ્ધતિનો ઉપયોગ કરવાની આપણે આવશ્યકતા પડી, જરૂરિયાત પડી, તો એ આવશ્યકતા અનુસાર આપણે ઘણી બધી પદ્ધતિઓનો વિકાસ થયેલો છે, બરાબર। હવે આપણે એકમોની આંતરરાષ્ટ્રીય પ્રણાલી વિશ્વમાં જે યોગ્ય, જેમ કે આપણે સમયગાળો કહીએ 12 વાગ્યા, તો આપણા ભારત દેશમાં દરેક જગ્યાએ એક જ સમયે 12 વાગે, તો અહીંયા આખા સમગ્ર વિશ્વની વાત કરેલી છે। સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય પ્રણાલી એટલે કે એસઆઈ યુનિટનો ઉપયોગ આપણે કરીએ। આ એસઆઈ યુનિટ એને સમગ્ર વિશ્વમાં માન્યતા પ્રાપ્ત કરેલી છે, એટલે કે આખા દુનિયાની વાત કરીએ તો એમાં એસઆઈ યુનિટના એકમનો ઉપયોગ થાય છે। હવે એમ થાય કે એસઆઈ યુનિટના એકમમાં કયો એકમનો ઉપયોગ થાય છે? લંબાઈના માપન માટે મીટરનો ઉપયોગ આપણે કરીએ છીએ, બરાબર, એ છે એસઆઈ યુનિટ। હવે જોઈએ તો સીધી રેખા, આપણે ગતિ વિશેના જોઈએ, સીધી રેખાને અનુસરીને જે ગતિને આપણે રેખીય ગતિ બીજા કયા નામે ઓળખીએ સુરેખ ગતિને? તો રેખીય ગતિ પણ કહી શકાય, બરાબર, સીધી રેખામાં, બરાબર, તો આને કહેવાય રેખીય ગતિ। વર્તુળાકાર ગતિ તો ચક્રીય ગતિ આપણે કહીએ કે ઘડિયાળના કાંટાની ગતિ, પંખાની ગતિ, એને આપણે વર્તુળાકાર, કોઈ એક વસ્તુનું કોઈ નિયત બિંદુથી અંતર સમાન રહે, તો પંખો પણ એક નિયત બિંદુથી જે વર્તુળાકાર ફરે છે એ સમાન રહે છે, એવી જ રીતે ઘડિયાળના કાંટા પણ સમાન રહે છે, બરાબર। તો એવી ગતિને આપણે વર્તુળાકાર ગતિ કે ચક્રીય ગતિ કહી શકીએ છીએ। અને આવર્ત ગતિ તો નિશ્ચિત સમયના અંતરાલ પર પોતાની ગતિનું પુનરાવર્તન કરે, આપણે એના પણ ઉદાહરણ જોયા, બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજી એક ગતિ જોઈએ, આપણે કહીએ આંદોલિત ગતિ। આંદોલિત ગતિ કોને કહેવાય એ પણ મેં તમને સમજાવ્યું કે નિશ્ચિત બિંદુથી શરૂ થઈ વળી પાછું આગળ અને પાછળ નિશ્ચિત બિંદુ પર જ આવે છે, એને આપણે શું કહીએ? આંદોલિત ગતિ। ઘડિયાળના જે લોલક છે એને પણ આપણે કહી શકીએ આંદોલિત ગતિ। ઝૂલતા પારણાની ગતિ, એના ઉદાહરણ લઈએ તો આપણે ઝૂલતા પારણાની ગતિ, હિંચકાની ગતિ, બરાબર, લોલકની ગતિ, એ પણ આંદોલિત ગતિ છે। હવે બીજી એક ગતિ જોઈએ તો સર્પાકાર ગતિ। સર્પાકાર ગતિ આ તમને થોડુંક અલગ સમજૂતી માટે સમજાવું છે, વાંકા ચૂક્યા માર્ગે જે ગતિ થતી હોય એને શું કહેવાય? સર્પાકાર ગતિ, બરાબર। તો આપણે જે ગવર્તી હોય આપણે જોઈએ તો ગતિના ઘણા બધા પ્રકાર આપણે જોઈ શકીએ છીએ, પણ અત્યારે આપણી પાઠની અંદર આપણે મેઇન 3 ગતિ છે, સુરેખ ગતિ, વર્તુળાકાર ગતિ અને આવર્ત ગતિ, આમ આપણે આ પાઠની અંદર ઘણું બધું જોયું, ગતિના પ્રકારો વિશે જોયું। હવે આપણે એમ જોઈએ કે આપણે લંબાઈનું કોઈ ચોક્કસ માપન કરવું હોય તો એ લંબાઈના ચોક્કસ માપન માટે આપણે કઈ રીતે આપણે કાળજી રાખવી જોઈએ? તો જે ફૂટપટ્ટી છે સ્કેલ એ બરાબર વસ્તુના સંપર્કમાં રાખવી જોઈએ, બરાબર। હવે ફૂટપટ્ટીનો જે માપન કરવા માટેનો જે અંક છે એ આપણી આંખની બરાબર સીધી રેખામાં હોવો જોઈએ, તો જ આપણે એનું યોગ્ય અને ચોકસાઈપૂર્વક માપન કરી શકીએ છીએ। બીજું, જો ફૂટપટ્ટીનો કોઈ ખૂણો તૂટેલો હોય તો એ સિવાયનો તરત પછીના કાપાથી માપન કરવું જોઈએ।
આમ ચોકસાઈ માપન કરતી વખતે ચોકસાઈ એ અતિ આવશ્યક બાબત છે, કારણ કે ચોકસાઈ વગરનું માપન આપણને યોગ્ય કે જે હોવું જોઈએ એ મળતું નથી. બરાબર. તો અહીં આપણે પાઠ 10 ગતિ અને અંતરનું માપન, ખૂબ જ નાનો પાઠ છે પણ મજા આવે એવો છે. આપણે જોયું કે રોમવાસી કઈ સાલમાં મેટ્રિક પદ્ધતિ, ફ્રેન્ચવાળા જે ફ્રેન્ચના લોકો હતા એમને આ વિકસાવી હતી મેટ્રિક પદ્ધતિ. ક્યુબિટ કોને કહેવાય, ગજ કોને કહેવાય એના વિશેની આપણે માહિતી મેળવી, ગતિના વિવિધ પ્રકાર જોયા. તો અહીં આપણો પાઠ 10 એ પૂરો થયો.